आई थिंक बे आइडियाज ऐसे लॉन्ग साइड पर बैठे हुए एक छे रियल एस्टेट स्टॉक्स नो लार्ज कैप प्लेयर डीएलएफ आप जो कि एंटायर रियल एस्टेट सेक्टर में मोमेंटम बिल्ड थता जो मळ्युं छे छेल्ला 5-7 ट्रेडिंग सेशन ना अंदर. सिमिलरली डीएलएफ में भी गईकाले मारा ख्याल लॉन्ग्स बिल्ड थता जो मळ्या छे स्टॉक ना अंदर અને ટેકનિકલી મારા ખ્યાલથી સારો એવો મળી શકે એમ છે નિયર ટર્મમાં મને લાગે છે. તો આઈ થિંક જે હિસાબે ચાર્ટ સ્ટ્રક્ચર છે 380ના સ્ટોપ લોસ સાથે 425ના લક્ષ્ય માટે ડીએલએફ લોંગ કરવાની મારી સલાહ રહેશે. સેકન્ડ સ્ટોક છે આપણે આગળ ડિસ્કસ કર્યો ઓટો સ્પેસના અંદરથી અશોક લેલેન્ડ. આઈ થિંક અશોક લેલેન્ડને મારા ખ્યાલથી કન્સોલિડેશનથી બહાર આવતો જોવા મળ્યો છે અને સ્ટોક ન્યૂ આઈપી આસપાસ ક્લોઝ થતા જોવા મળ્યો છે ગઈકાલના. તો માય સેન્સેસ અહીંયાથી બી એમ કે 10% મૂવ જોવા મળી શકે છે અશોક લેલેન્ડમાં. તો 157ના સ્ટોપ લોસ સાથે 175ના લક્ષ્ય માટે અશોક લેલેન્ડ લોંગ કરવાની મારી સલાહ રહેશે.